નજર કરીએ વિગતવાર સમાચાર પરની શરૂઆત કરીએ બનાસકાંઠાથી તો બનાસ ડેરી ચૂંટણી મામલોની વાત કરવામાં આવે તો ચૂંટણીમાં પાલનપુર બેઠક બિનહરીફ થઈ છે. શંકર ચૌધરીની પેનલના ભરત ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. આ સાથે 16 પૈકી કુલ 12 બેઠકો બિનહરીફ થઈ છે તો બાકીની 4 બેઠકો બિનહરીફ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. વધુ વિગતો સાથે ફોન લાઇન પર સંવાદદાતા સંજય જોશી જોડાઈ ગયા છે. સંજય, બનાસ ડેરી ચૂંટણી મામલો સામે આવી રહ્યો છે, ચૂંટણીમાં પાલનપુર બેઠક બિનહરીફ સાબિત થઈ છે, શું આપશો વધુ જાણકારી આ અંગે? બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી છે. ત્યાં નિયામક મંડળની ચૂંટણી ચાલી રહી છે. નિયામક મંડળની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને આજે અંતિમ દિવસે પાલનપુર બેઠક 40 વર્ષના વાણા વાયા બાદ આજે બિનહરીફ જાહેર થઈ છે અને જેમાં શંકરભાઈ ચૌધરી જે ચેરમેન છે એમની પેનલના ભરતભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બાકીના એમના હરીફ ઉમેદવારોએ તમામ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે. જી ઉર્મિલા. જી બિલકુલ થઈ. આ ઉપરાંત જો 16 પૈકી કુલ 12 બેઠકો તો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, બાકીની 4 બેઠકો માટે શું છે જાણકારી? જે વાત કરીએ તો હમણાં મળેલા સમાચાર મુજબ કાંકરેજમાં અણદાભાઈ પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે, એટલે કુલ 13 બેઠકો હાલ બિનહરીફ થઈ છે. હવે માત્ર વડગામ, ડીસા અને દિયોદર બેઠક બિનહરીફ થાય તેવા પ્રયત્નો ચાલુ છે. જોકે ડીસાના માવજીભાઈ દેસાઈ છે, જેમણે શંકરભાઈ ચૌધરી સામે બળવાનું બિગલ ફૂક્યું હતું, એ બનાસ ડેરીના વાઇસ ચેરમેન છે, એ બેઠક પણ બિનહરીફ કરવાના પ્રયત્નો ચાલુ છે. એટલે સમગ્રતા જોઈએ તો સરહદી બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીનું તમામ નિયામક મંડળ બિનહરીફ થાય તે દિશામાં પ્રયત્નો ચાલુ છે. જી ઉર્મિલા. જી બિલકુલ થી સંજય, આભાર તમામ જાણકારી બદલ. તો બનાસ ડેરી ચૂંટણી મામલો, ચૂંટણીમાં પાલનપુર બેઠક બિનહરીફ જાહેર થઈ છે અને 16 પૈકી કુલ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની તો ડેરીની ચૂંટણીમાં જ જીતની ખુશીમાં ભાન ભૂલવામાં આવ્યું. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉડ્યા તો બિનહરીફ ઉમેદવારોના સમર્થકોએ ડિસ્ટન્સ ન જાળવ્યું અને ભરત પટેલ અને તેના સમર્થકોએ ડિસ્ટન્સ ન જાળવ્યું ત્યારે ચૂંટણીના ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા છે. વધુ વિગતો સાથે ફોન લાઇન પર સંવાદદાતા સંજય જોશી જોડાઈ ગયા છે. સંજય, જે રીતે વાત કરવામાં આવે બનાસ ડેરી ચૂંટણી મામલો, પાલનપુર બેઠક બિનહરીફ જાહેર થઈ, પરંતુ આ તમામની વચ્ચે જીતની ખુશીમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉઠતા જોવા મળ્યા, શું છે જાણકારી આ અંગે? આપને ચોક્કસ જણાવી દઉં કે સરહદી બનાસકાંઠા જિલ્લાની અંદર રાજકીય નેતાઓ ભાન ભૂલ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ નેતાઓ સુધારવાનું નામ લેતા નથી. તાજેતરમાં જ હમણાં પાલનપુરના ટાઉન હોલનું લોકાર્પણ હતું ત્યારે સાંસદ પરબતભાઈ પટેલની હાજરીની અંદર જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જ્યારે આજે પાલનપુર બેઠક જે 40 વર્ષ બાદ બિનહરીફ થતા જીતના નશામાં ભાન ભૂલેલા ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા અને જે વિજેતા ઉમેદવાર છે તેને હાર પૂરા કરવામાં અને એમનું મોં મીઠું કરાવવામાં કાર્યકરો ભાન ભૂલ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના જીતના ધજાગરા ખુદ કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં જ ઉડ્યા હતા. જી ઉર્મિલા. જી સંજય, જે રીતે વાત કરવામાં આવે સામાન્ય જનતા જ્યારે નિયમો તોડતી હોય છે, કોરોનાના નિયમો હોય, ટ્રાફિક રૂલ્સના નિયમો હોય, આ તમામ પ્રકારના નિયમો તોડતી હોય છે ત્યારે જે દંડની પાવતી છે તેમના ઘરે મોકલવામાં આવતી હોય છે, ત્યારે અત્યારે જે ભરત પટેલે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો છે તો આખરે દંડની પાવતી તેના ઘરે કોણ મોકલશે? જી આપને ચોક્કસ જણાવી દઉં કે જે નિયમો છે એ આમ પ્રજા માટે હોય છે, નેતાઓ માટે નિયમો હોય નહીં તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. નેતાઓ તો ખરેખર પબ્લિક માટે રોલ મોડેલ હોવા જોઈએ, નેતાઓનું અનુસરણ પબ્લિક કરતી હોય છે, પરંતુ અહીંયા તો કાયદો માત્ર પબ્લિક માટે હોય તેવું જોવા મળી રહ્યું છે. આજ સુધી પણ જેટલા નેતાઓ સોશિયલ ડિસ્ટન્સના ભંગ કર્યા છે તેમની સામે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. અગાઉ વાત કરીએ ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા હોય, વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર હોય કે સાંસદ પરબત પટેલે પણ સોશિયલ ડિસ્ટન્સમાં ધજાગરા ઉડાવ્યા હતા, છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થઈ હોવું તંત્ર સામેથી જાણવા મળ્યું નથી. જ્યારે આજે ભરત પટેલના કાર્યક્રમમાં જે વિજેતા જાહેર થયા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સમાં ધજિયા ઉડ્યા છે, છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે, જેના કારણે લોકોમાં કચવાટની લાગણી ફેલાઈ રહી છે. જીવરૂપે. જી બિલકુલ થઈ સંજય, આભાર તમામ જાણકારી બદલ. તો ડેરીની ચૂંટણીમાં જીતની ખુશીમાં ક્યાંક ને ક્યાંક છે કોવિડ-19ના પ્રોટોકોલ્સને આ નેતાઓ છે ભૂલી રહ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, ચૂંટણીના ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા તો બિનહરીફ ઉમેદવારોના સમર્થકોએ ડિસ્ટન્સ ન જાળવ્યું અને ભરત પટેલ અને તેના સમર્થકોએ ડિસ્ટન્સ ન જાળવ્યું.